स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेश रमणीय दर्शनम मंदहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळन स्वामी हरिस्मृति ग्रंथनी अंदर सातमी चिंतामणि एमा महाराज नो महिमा लगता महाराज नी अचरजकारी वात समझावता छेल्ले सदगुरु व्यापकानंद स्वामीना विषये सदगुरु व्यापकानंद स्वामीना जीवन विषयक अने सदगुरु व्यापकानंद स्वामी द्वारा जे महाराजे पोतानो प्रताप बतावे ए विषयक वात करी। स्वामी भोपाल नजीकनी झाड़ी में गया छे अने त्यां एक वणिक दीवान हतो अने मुसलमान राजाना गुना में आव्या मुस्लिम थवा माटेनु एने फरमान करवामां आव्युं एक करोड़ रुपयानो दंड भरवानो एक महीनामां। स्वामी बे दिवस बाकी हता त्यारे एने मळे छे भगवान श्रीहरिनुं भजन करवा माटे कहे छे वर्तमान धरावे छे अने अचरजकारी ए वात छे के भगवान एनुं कार्य करवा माटे 48 कलाकनी अंदर करोड़ रुपयानी कोथळीओ लईने आव्या छे। आगळ स्वामी आवे लखे छे एवा अनेक अलौकिक काज अचरजकारी छे कर्या संत द्वारे महाराज अचरजकारी छे एवा अनेक अलौकिक काज अचरजकारी छे कर्या संत द्वारे महाराज अचरजकारी छे वड़ी संत स्वरूपानंद अचरजकारी छे वड़ी संत स्वरूपानंद अचरजकारी छे जेने अंतर सदाय आनंद अचरजकारी छे जेने अंतर सदाय आनंद अचरजकारी छे। स्वामी लखे छे एवा अनेक अलौकिक काज अचरजकारी छे कर्या संत द्वारे महाराज अचरजकारी छे। आकाशमां सूर्य छे ए सूर्यने पृथ्वी ऊपर रहेला चोखा चढ़ावा होय ए सूर्यना प्रकाश द्वारा पृथ्वी ऊपर रहेला चोखाना भात करवा होय तो बिलोरी काच जोईए जेने सूर्य कूकर कहीए छे। करामत कोनी छे એ ભાત ચડી જાય છે એ કરામત કોની છે કાચની ગણાય કાચની પણ શક્તિ કોની છે સૂર્યની કરામત કાચની અને શક્તિ સૂર્યની સૂર્યની તાકાત તો ભાતને ચડાવવાની છે જ પરંતુ જ્યાં સુધી બિલોરી કાચ ન હોય એવું પાત્ર ન હોય તો ચોખા ક્યારેય ચડે નહીં લો તપેલીમાં ચોખા મૂકી દો સૂર્ય સામે ચડશે ન ચડે પણ બિલોરી કાચ મૂકો વચ્ચે તો ચડી જાય કાગળને સળગાવો છે સૂર્ય દ્વારા સળગાવો છે
તો સૂર્ય દ્વારા કાગળને સળગાવો હોય, નાના છોકરાઓ રમે આપેલા દેશમાં, કંઈ આવી આપણે બધાય નાના હોય ત્યારે કે થોડી વિડીયો ગેમો હતી, અત્યારના તો ઉઠે ત્યાંથી સ્માર્ટફોન સીધા, બે વર્ષનો એને સ્માર્ટફોન લઈને એના બાપાનો ગોળવતો હોય, છોકરાની નજર જ ફોન પર. બોલો, અત્યારના નાના છોકરાઓ સૌથી પહેલું આજથી વર્ષો પહેલાં તમે રમતા હશો, બીજા રમ્યા, અમારી ઉંમરના રમ્યા, એ લોકો ધૂળમાં રમતા, ધૂળારે રમતા, અને હવે જ્યાંથી ઉઠે ત્યાંથી બે વર્ષનો હોય સીધો બાપાના ખિસ્સાના અંદર જ હાથ લઈ જાય, ફોન આપો ફોન આપો, પાસકોડ નાખતા આવડે એને, એ ખોલીને કઈ જગ્યાએ જવું, કયા એપમાંથી ક્યાં જવું, પચ્ચા એપમાંથી કયા એપમાં વિડીયો ગેમ છે, કયા એપમાં આજે બધું ગોતી નાખે. એ બે વર્ષનો નથી, ગયા જન્મોના 200 વર્ષનો છે, ગયા જન્મમાં ગોળવતો જ આવ્યો છે બધું, એટલે તરત બે વર્ષમાં આવડી જ જાય ને. તે ઘનાક ભગવાનના ભક્તો હોય ને એ બધા એમ વિચારે કે છોકરો અત્યારથી આમાં કેમ, અને જગતનો તો હું વિચારે અમારો છોકરો એટલો હોશિયાર છે, બે વર્ષનો છે ને આખો ફોન ખોલી નાખે ને એપમાં ક્યાં કયો એપ ક્યાં ડાઉનલોડ થાય એને ખબર છે, આટલો હોશિયાર છે. બાહોશ થવાનો આ તો મોટો થઈને, કેવો એટલો બધો બાહોશ થશે કે તમને બેહોશ કરી દેશે. સમજ્યા? બહુ બાહોશ થાય ને જેનો છોકરો, એ મા બાપને બેહોશ કરી નાખે. એટલે સત્સંગ ના હોય એટલે બાહોશાય ભર્યું કામ જ બધાને ગમે. મારો છોકરો સ્વિમિંગની અંદર એટલે હોર્સ રાઇડિંગ કરે, એટલે પછી તમારી રાઇડિંગ કરે, અત્યારે હોર્સની રાઇડિંગ કરે, પછી તમારી બધું બાહોશ તો બેહોશ જ કરવાના. પહેલા આવા છોકરાઓ હોય તો અત્યારે એને વિડીયો ગેમ જોઈએ, એની પર રમેલો કેવું થઈ ગયું. અહીં મહારાજ લખે છે, હું એ સમજાવવા માગું છું કે સૂર્યનું કિરણ, સૂર્યમાં તાકાત તો રહેલી જ છે, પણ પેલા નાના છોકરાઓ આમ કાગળને સળગાવે તો વચ્ચે કાચ રાખે, તો સાદો કાચ હોય તો એ કાગળ ન સળગે, પણ બિલોરી કાચ હોય તો કાગળ સળગે. બિલોરી કાચનું પાત્ર એવું છે જે સૂર્યની સંપૂર્ણ શક્તિને ગ્રહણ કરી શકે છે, જેના કારણે સૂર્ય જેવો છે એવો અનુભવાય. એવી રીતે ભગવાનના મોટા સાધુ છે એટલું શુદ્ધ પાત્ર છે કે એના દ્વારા આપણે ભગવાનને અનુભવી શકીએ. એ બોલે તો આપણને લાગે ભગવાન બોલ્યા, એ દર્શન આપે આપણને લાગે ભગવાને દર્શન આપ્યા, એનું સાનિધ્ય મળે આપણને લાગે ભગવાનનું સાનિધ્ય મળ્યું. એ જે આપણને એક્સપિરિયન્સ ભગવાનનો કંઈક થાય છે, આપણને કંઈક એવું લાગે છે કે કશું અશક્ય શક્ય થઈ ગયું, આ તો થાય એવું જ નહોતું, ઇમ્પોસિબલ પોસિબલ થઈ ગયું, એ જ્યાં એક્સપિરિયન્સ થાય, જેના દ્વારા એવો એક્સપિરિયન્સ થાય, એમાં માનવાનું કે આમાં પરમાત્મા અખંડ રહેલા છે, ભગવાન આમાં અખંડ રહ્યા છે. કારણ કે મહારાજ જ્યારે મનુષ્ય આકારે પૃથ્વી પર હોય ત્યારે પણ, અને મનુષ્ય આકારે મહારાજ પૃથ્વી પર ન હોય ત્યારે તો 100%, જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે પણ, અને મનુષ્ય આકારે ન હોય ત્યારે તો 100%, મહારાજને પોતાનો અનુભવ કરવાનું પાત્ર એટલે ભગવાનના મોટા સાધુ, ભગવાનના મોટા પુરુષ છે એ જ. જ્યારે ભગવાન મનુષ્ય આકારે ન હોય ત્યારે ભગવાનનો અનુભવ કરવા માટેનું શુદ્ધ વિશુદ્ધ નિર્દોષ પાત્ર સત્પુરુષ સિવાય બીજું કોઈ નથી. અર્ચા સ્વરૂપે ભગવાન બિરાજે છે, પરંતુ એનો અનુભવ એને જ થાય છે કે જે સત્પુરુષ દ્વારા જેની બુદ્ધિ સેવિત થયેલી છે, સત્પુરુષના સમાગમ દ્વારા અને સત્પુરુષની ચરણરસથી જેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી છે. અરે અર્ચા સ્વરૂપે ભગવાન ન હોય પણ મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે પણ સત્પુરુષોથી જેની બુદ્ધિ વિશુદ્ધ નથી થઈ એના સમાગમથી, એને તો મનુષ્ય આકારે ભગવાન હોય ને તોય ઓળખાતા અનુભવાતા નથી, એ તો મનુષ્ય જેવા જ જાણે, એને દેહે દર્શી દેખે પોતા જેવા સંસારી, એને પોતા જેવા જ લાગે ભગવાન હોય તોય. મનુષ્ય આકારે ભગવાન હોય તો પણ સત્પુરુષ દ્વારા, સત્પુરુષના ઉપદેશ દ્વારા ભગવાન ઓળખાય છે, અને અર્ચા સ્વરૂપે ભગવાન હોય
તો પણ સત્પુરુષ દ્વારા જ ભગવાન ઓળખાય છે, ભગવાનનો અનુભવ થાય છે. એટલે અહીં લખે છે, એવા અનેક અલૌકિક કાચ અજરજકારી છે, કર્યા સંત દ્વારે મહારાજ અચરજકારી છે. સંત દ્વારે, દ્વારા, સંત પોતે નહીં, સંત દ્વારા કર્યા મહારાજે, કર્યા મહારાજે. પણ લૌકિક સમાજની અંદર આપણે એવું સમજીએ છીએ કે આ સંતે આવું કર્યું, આ સંત દ્વારા આવું થયું. એવું પણ છે, વ્યાપકાનંદ સ્વામીએ આમ કર્યું એવું જ લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ. બંને વાતને સમજવાની છે. જો બિલોરી કાચ ના હોય તો સૂર્ય શું કરે? સૂર્યને પોતાની શક્તિનો અનુભવ કરાવવા બિલોરી કાચરૂપી પાત્ર જોઈએ જોઈએ ને જોઈએ. ભગવાન અનપેક્ષિત છે, એને કોઈની જરૂર પડે એવી નથી. એ ધારે તો એ ગમે તે રીતે પોતાનો પ્રતાપ બતાવી શકે એવા સ્વતંત્ર છે. સૂર્યની લિમિટેશન આપણે બિલોરી કાચ દ્વારા બાંધી શકીએ, પણ પરમાત્મા માટે ક્યારેય પણ એવો શબ્દ ન વપરાય કે ભગવાનને પોતાનો અનુભવ કરાવવા માટે કોઈની જરૂર પડે. એ તો સર્વસમર્થ છે, સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે. ધારે એને અનુભવ કરાવવો હોય તો નિર્જીવ થાંભલામાંથી પણ અનુભવ કરાવી શકે છે. એને અનુભવ કરાવવો હોય તો એક ત્રણખલું સુકાયેલું હોય એમાંથી પણ ભગવાન પોતાનો અનુભવ કરાવી શકે છે. પરંતુ ભગવાને જ એવી રચના કરી છે પોતાનો અનુભવ કરાવવા માટે પોતાના ઓલિયા પુરુષોને, પોતાના મુક્ત પુરુષોને અક્ષરધામમાંથી આ પૃથ્વી પર મોકલે છે, એના સમાગમમાં આપણને લે છે, એના યોગમાં આપણને લે છે, અને એના દ્વારા આપણને પોતાનો અનુભવ કરાવે છે. અક્ષરધામાધિપતિની આ રીત બહુ અલૌકિક છે. સંત દ્વારા અલૌકિક કાર્ય કર્યા નિષ્કુળાનંદ સ્વામી, કે એવા અચરજકારી કાર્યો કર્યા. કેવા કાર્ય? વળી સંત સ્વરૂપાનંદ અચરજકારી છે, જેને અંતર સદાય આનંદ અચરજકારી છે. સંત સ્વરૂપાનંદ, જેને અંતર સદાય આનંદ. શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે ભારતના ચારે ખૂણાની અંદર એક વાત પ્રસરેલી હતી કે જીવન મુક્તા પશ્ચિમની અંદર પ્રગટ થયા છે. મુમુક્ષુઓ બધાય ગુજરાતમાં દ્વારકા સોમનાથ આવતા ત્યારે આ સંદેશો પોતપોતાના વતનમાં લઈ જતા. દ્વારકાને સોમનાથ તો આખા ભારત માટે, બધાય માટે એક આસ્થાનું કેન્દ્ર છે. એટલે આખા ભારતમાંથી લોકો આવે, જ્યારે ગુજરાતમાં આવે, દ્વારકાને સોમનાથ આવે ત્યારે લોજ બધું તો નજીક થાય. તરત એક વાત પ્રસરે કે પશ્ચિમમાં એક જીવન મુક્તા પ્રગટ થયા છે. આ વાત લઈને મુમુક્ષુઓ બધાય પાછા જાય પોતાના રાજ્યમાં, ત્યારે જે મુમુક્ષુઓ પાછળથી આવે એ બધાય ગુજરાત તરફ ખેંચાતા કે જીવન મુક્તાને આપણે ફેસોફેસ મળવું છે. એમાં કુરુક્ષેત્રની અંદર એક બ્રાહ્મણ મુમુક્ષુ હતા, અને એ બ્રાહ્મણ મુમુક્ષુએ પોતે આ વાતને સાંભળી ત્યારે ગુજરાતમાં આવ્યા. ત્યારે રામાનંદ સ્વામી હજુ હાજર હતા, રામાનંદ સ્વામી પાસે રહ્યા. રામાનંદ સ્વામી વખતે આ કીર્તિ ફેલાયેલી. રામાનંદ સ્વામી પાસે સાધુ થયા અને એમનું નામ સ્વરૂપાનંદ સ્વામી પાડ્યું. સ્વરૂપાનંદ સ્વામીનો જન્મ કે અક્ષરવાસી અક્ષરવાસ થયા એની કોઈ બીજી માહિતી મળતી નથી, પણ ઉત્તર હિન્દુસ્તાનના કુરુક્ષેત્રના સ્વામી હતા એવો ઉલ્લેખ મળે છે. શ્રીજી મહારાજના જે 12 ગુરુભાઈઓ, મોટા ગુરુભાઈઓ 12, એ 12 વડીલ ગુરુભાઈઓ જે ગણાતા એમાંના એક સ્વરૂપાનંદ સ્વામી હતા. એ સ્વરૂપાનંદ સ્વામી એટલા સમર્થ હતા, ભગવાનની મૂર્તિની અંદર અખંડ રહેવાવાળા. ગુણાદિતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર એમ કીધું, મહારાજે મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી, એ ત્રણેયને પૂછ્યું તમે ક્રિયા કેવી રીતે કરો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તમારી સ્મૃતિએ સહિત ક્રિયા કરું. સચ્ચિદાનંદ સ્વામી કે હું પ્રભુ જે ક્રિયા કરું ને ત્યારે તમારી મૂર્તિ જ સાંભળે. અને સ્વરૂપાનંદ સ્વામીને કીધું ત્યારે એમણે કીધું, તીરમાં જેમ લીંબુ ખોસ્યું હોય એમ જે બાજુ જોઉં ત્યાં તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ દેખાય નહીં, એવી સ્થિતિ સ્વરૂપાનંદ સ્વામીની.
અતિ ઊંચી સ્થિતિ. હમણાં જ વઉઠાના સમયની વાત હરિલામૃતમાં ચાલતી હતી ને, એ વઉઠાનો સમય થયો ને પછી મહારાજે મંડળ લઈ અને સ્વરૂપાનંદજીને કીધું કે તમે કાશી જાઓ. તે સ્વરૂપાનંદ સ્વામી મંડળ લઈ કાશી જતા હતા, એક પછી એક પ્રદેશો વટાવી, જંગલો વટાવતા કાશી પહોંચ્યા. તે રસ્તાની અંદર એક ઘારસર નામનું ગામ આવ્યું. એ ગામમાં એક બ્રાહ્મણનો યુવાન દીકરો હતો, એ મરી ગયેલો, પરિવારને બહુ દુઃખ થયેલું. સ્વરૂપાનંદ સ્વામી પાસે એને આવી અને પોક મૂકી, સ્વામીને કહે કે સ્વામી મારો દીકરો એકનો એક મરી ગયો છે, કંઈક કરો. સ્વામીને દયા આવી. સ્વામીએ તો સ્વામિયાને મહામંત્રની ધૂન ચલાવી, તે પેલો યુવાન બેઠો થઈ ગયો. હવે થાય શું, યુવાન બેઠો થયો એ વાત આખા રાજ્યમાં પ્રસરી, એટલે ત્યાંનો જે રાજા હતો એ રાજાને એમ થયું કે જો આ પ્રકારના વ્યક્તિ હોય ને તો આપણે આપણા રાજ્યમાં એને રાખી લેવા. એટલે એને સ્વામીને ગુરુ કરીને પોતાના રાજ્યની અંદર રાખવા માટેનો ઓફર મૂકી. સ્વામી કે હું કાલે આવીશ. સ્વામીએ આવું કીધું અને સ્વામી આવું કહીને જે ત્યાંથી ભાગ્યા છે મંડળ લઈને, તે પેલા રાજાના હાથમાં આવ્યા નહીં. કોણ ના રાખે પોતાના રાજ્યમાં? આજે જો આવી ખબર કોઈને પડે કે મરેલાને જીવતા કરે છે ભગવાનના આ સાધુ કે આ કોઈ હરિભગત કે કોઈ પરોક્ષના, તો એની માટે કેટલી પડાપડી થાય, લોકોની લાઈન લાગે. કારણ કે કોઈને મરવું નથી, કોઈને મરવું નથી. મરેલાને જો બેઠા કરતા હોય તો લાઈન પડી જાય. સ્વરૂપાનંદ સ્વામીએ એવા એવા કાર્યો કરેલા છે, એવા એવા કાર્યો. સ્વરૂપાનંદ સ્વામી દ્વારા મહારાજે એવો એવો પોતાનો પ્રતાપ બતાવ્યો છે કે સ્વામી દ્વારા મહારાજે બહુ મોટા કાર્ય કર્યા. આગળ મેં જે વાત કરી ને એમાં થોડોક આનંદાનંદ સ્વામી, મારે થોડી સ્મૃતિ ફેર થયો. મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, એ ત્રણને પૂછ્યું કે તમને આજ્ઞા કરીએ ત્યારે કેવી રીતે પ્રવૃત્તિની ક્રિયા કરો. ત્યારે આનંદ સ્વામી કે મહારાજ તમે જેમ કહો તેમ કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, અને એક એક વેંત વૃત્તિ પાછી બહાર કાઢી હોય એ હાથ અંદર વાળું ત્યારે સુખ થાય. સ્વરૂપાનંદ સ્વામી કે તમે કેમ કરો? ત્યારે સ્વામી બોલ્યા, ક્રિયા કરવાને જાઓ તે પદાર્થ ટળી જાય અને તમારી મૂર્તિ દેખાય. પદાર્થ તળી જાય, પદાર્થ ના દેખાય સ્વામીને, જ્યાં જોવે ત્યાં મૂર્તિ દેખાય. મહારાજ રાજી થયા કે સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ હતી ઉચ્ચ કોટીની છે, એવી સ્વામીની સ્થિતિ હતી. સ્વરૂપાનંદ સ્વામી એના બધા બહુ પ્રસંગો છે, અતિ પ્રસંગો છે, પણ આપણે જે સ્વામી અહીં આગળ જે પ્રસંગ લખ્યો છે એ પ્રસંગ ઉપર જવું છે. સ્વરૂપાનંદ સ્વામી એને સદાય અંતરમાં આનંદ રહેતો. અહીં લખે છે આગળ સ્વામી, કરી સમાધિ સંયમીની ગયા અચરજ કારી છે, દીઠા જીવ દુખિયા તિયા અચરજ કારી છે, નરક કુંડમાં નર નાર અચરજ કારી છે, નરક કુંડમાં નર નાર અચરજ કારી છે, પાપી પીડા તાય પાર અચરજ કારી છે, પાપી પીડા તાય પાર અચરજ કારી છે. સ્વરૂપાનંદ સ્વામીને એક વખત મહારાજે સમાધિ કરાવી. સમાધિની અંદર મહારાજે પોતાના અક્ષરધામના દર્શન કરાવ્યા. અક્ષરધામના અધિપતિ મહારાજ છે અને 24 અવતારો હાથ જોડીને ઊભા છે. અનંત અનંત ત્યાં આગળ બધાય મુક્તો હાથ જોડીને મહારાજ આગળ ઊભા છે. આવા દર્શન સ્વરૂપાનંદ સ્વામીને થયા સમાધિમાં. સ્વરૂપાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો પછી તો સ્વામી અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા લાગ્યા. હવે એક વખત ઘટના એવી ઘટી કે મહારાજ કાળવાની ગયેલા છે અને ત્યાં આગળ મહારાજ બિરાજમાન છે સભાની અંદર. હરિલામૃતના કળશ 5 ને વિશ્રામ 6માં વાત આવે છે. ત્યાં આગળ મહારાજે વ્યાપકાનંદ સ્વામીને એવું કીધું કે સ્વામી તમે ઇન્દ્રલોકમાં જઈ આવો.
એટલે વ્યાપકાનંદ સ્વામી તરત સમાધિને વિશે ગયા, ઇન્દ્રલોકને જોઈને પાછા આવ્યા. પછી મહારાજ કે સત્યલોકમાં જઈ આવો, ત્યાં જઈ આવ્યો, ગોલોકમાં જઈ આવો. વ્યાપકાનંદ સ્વામી ત્યાં જઈને પાછા આવ્યા. પછી મહારાજે સ્વામીને એમ કીધું, તમે ભૂમા પુરુષના લોકમાં જાઓ. વ્યાપકાનંદ સ્વામીને, વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ, હું ભૂમા પુરુષના લોકમાં જવા જઉં છું તો રસ્તાની અંદર એક મોટો 1000 માથાવાળો દૈત્ય છે, એ રસ્તા વચ્ચે છે, તો મારે કેવી રીતે જવું? મહારાજ કે તમે એના જેટલું રૂપ લો, એની જોડે બથોબદ લડો અને એને હરાવીને આગળ જાઓ, મારા સ્વરૂપને સંભાળજો. સ્વામી આગળ ગયા, એની જોડે લડીને 10,000 માથાવાળો દૈત્ય મળ્યો. પાછા મહારાજને સંભાળ્યા. મહારાજ કે ફરીથી મને સંભાળીને જેમ આગળ કર્યું તું એમ ફરી કરો. એમ કરી અને પછી ભૂમા પુરુષના લોક સુધી સ્વામી પહોંચ્યા. ભૂમા પુરુષે પોતાના લોકમાં ભગવાન સ્વામિનારાયણના સાધુ આવ્યા છે એટલે એમને પોતાએ પોતાની ગાદી પરથી ઊભા થઈને વ્યાપકાનંદ સ્વામીને પોતાની ગાદી પર પધરાવ્યા. પોતાના સિંહાસનમાં ચંદન ચર્ચ્યું, હાર ચડાવ્યા, ફલાહાર આપ્યો અને પછી ત્યાંના જે બધા લોકો હતા, ચતુર્ભુજ જે મુક્તો હતા ભૂમા પુરુષના લોકમાં, એ બધાએ આવીને સાધુને પગે લાગ્યા. ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ બધાને પુરુષોત્તમનો મહિમા સંભળાવ્યો અને બધાને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય પાકો કરાવ્યો અને બધાને ત્યાંથી અક્ષરધામની અંદર પહોંચાડ્યા. આવું મોટું કામ વ્યાપકાનંદ સ્વામીએ કર્યું. હવે આ બાજુ ઉપર ભૂમા પુરુષ કે હવે મારે શું કરવાનું, આટલા બધા મુક્તોને મોકલી દીધા તો મારે શું કરવાનું? કારણ કે ઈશ્વરો જે છે ને ગાદીપતિઓ થયેલા, એને તો આયુષ્ય ભોગવવી જ પડે. એક બહુ વિચિત્ર ખાતું છે, ઈશ્વરોની ગાદી પર બેઠેલા જે જે મહામુક્તો છે, ભૂમા પુરુષ હોય, વિરાટ પુરુષો હોય, પ્રધાન પુરુષો હોય, એ લોકોને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ જાય, એ લોકોને જ્યારે નિશ્ચય કરવો હોય તો એ શું કરે છે? મોટા મોટા ઈશ્વરો જ્યારે અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર પધારે, મહારાજ સાથે પધાર્યા, પછી પણ પધારે છે, આજે પણ પૃથ્વી પર અક્ષરધામના મુક્તો બિરાજે છે, ભવિષ્યની અંદર પણ શ્રીજી મહારાજની ઈચ્છાથી મુક્તો અહીં આવતા જ રહેવાના છે, આવતા જ રહેવાના છે. આપણને ઓળખાય તો આપણા ભાગ્ય, આપણને મળી જાય તો આપણા ભાગ્ય, મળ્યા હોય ના ઓળખાય, જેને નથી મળ્યા એ કમનસીબ, અને મળ્યા પછી પણ જેને ના ઓળખાય એ તો ગુણાતીતાનંદ સ્વામી કે અભાગ્યા છે. શ્રીમદ ભાગવતમાં લખાણું કે આ લોક તો અભાગી જ છે કે શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે એને નથી ઓળખી શક્યો. આ લોક તો અભાગી જ છે, પણ યાદવો નિતરામ અપી, યાદવો તો સદા માટે અભાગ્યા છે. પૃથ્વી તો અભાગી છે, પૃથ્વી પરના લોકો અભાગ્યા છે, એના ભાગ્ય ફૂટ્યા છે કે જેને શ્રીકૃષ્ણ પ્રગટ થયા ન ઓળખાના, શ્રીમદ ભાગવત કહે છે. પરંતુ યાદવો નિતરામ અપી, યાદવો તો નિરંતર અભાગ્યા છે, કારણ કે શ્રીકૃષ્ણના દીકરા હોવા છતાં પણ શ્રીકૃષ્ણને નથી ઓળખી શક્યા. એમ જેને અક્ષરધામના મહામુક્ત નથી મળ્યા એ તો કમનસીબ છે, પણ જેને મળ્યા છે એ પણ ન ઓળખી શકે એ યાદવો નિતરામ અપી, એમ એ પણ નિરંતર અભાગ્યો છે. અક્ષરધામના મુક્તો શ્રીજી મહારાજ ભેગા આવ્યા હતા, ત્યાર પછી મહારાજની ઈચ્છાથી વચલા કાળમાં પણ આવ્યા, અત્યારે વર્તમાન કાળે પણ આ પૃથ્વી પર અક્ષરધામના મુક્તો ત્યાગી ગ્રહીમાં પુરુષ સ્ત્રીમાં શરીર ધારીને રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ અક્ષરધામના મુક્તો આ જ રીતે મહારાજની ઈચ્છાથી અનેક જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય એવા શુભ સંકલ્પથી મહારાજે મોકલેલા મુક્તો આ પૃથ્વી પર આવ્યા જ કરવાના છે. જ્યાં સુધી અક્ષરધામનો દરવાજો ખુલ્લો રાખવો છે મહારાજને, ત્યાં સુધી એવા મુક્તો આવવાના. ઓળખાય એના ભાગ્ય, જે જાણી જાય એના ભાગ્ય, ન ઓળખાય મનુષ્ય જેવા જાણે, પોતા જેવા જાણે, નિરંતર ભાગ્યો એ નિરંતર અભાગી છે જેને પોતા જેવા જાણે. કારણ કે અક્ષરધામના મુક્તને આપણને મળવું હોય તો એને બધો રોલ આપણા જેવો કરવો પડે.
આપણા જેવો કરવો પડે ને, આપણને મળવું હોય તો બધો રોલ આપણા જેવો કરવો પડે, આપણે જેવા છે એવા એના થઈ જવું પડે. આપણે બોલીએ એરું એ તો એમને એરું એ બોલવું પડે, એવું થઈ જાય. જેવું આપણું વર્તન હોય એવું એને કરવું પડે, આપણને જેવું ગમે એવું એને ગમાડવું પડે, એવું બધું આપણા જેવો રોલ સંપૂર્ણ બધો કરવા લાગે. અને એ બધો રોલ કરીને કરે શું? એ પોતા સાથે હેત કરાવીને ભગવાન સાથે હેત કરાવી દે, આટલું જ એનું કાર્ય હોય, આટલું જ કાર્ય એને. એટલું જ હોય કે હું આના જેવો થઈ જાઉં તો આને મારી જોડે હેત થઈ જાય, આને મારી જોડે હેત થઈ જાય તો મને જ્યાં ખરેખર હેત છે, એને તો આ લોકમાં ક્યાંય હેત જ નથી. મહારાજે કહ્યું સત્પુરુષ કેવા છે, તેને આ લોકમાં ક્યાંય પ્રીતિ નથી, પરલોકમાં પ્રીતિ છે. એને મુક્ત સ્થિતિની અંદર રહેવું ગમે છે, દેહભાવમાં રહેવું ગમતું નથી. દેહભાવને ગ્રહણ કર્યો છે, કેવળ ને કેવળ દેહભાવી જે બીજો આત્મા એને પોતાની સાથે હેત થાય, એની સાથે હુવાન થાય, બેહવા ઉઠવાનું થાય, બાકી અલૌકિક સ્થિતિમાં રહેવા લાગે. મોટા પુરુષો છે, બસ આંખ બંધ કરીને મૂર્તિમાં જ રહી રહે, આપણી સામું જોવે નહીં ને આપણી યારે બોલે નહીં, આપણી યારે બોલે નહીં, આપણી યારે હસે નહીં, આપણી સામું જોવે નહીં, તો આપણે સત્સંગમાં પગલું હાલી શકીએ જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે આવા ભગવાનના સાધુ તો પળ માત્ર ભગવાનથી છેટે રે એવા નથી, રહ્યા છે તે કોઈકના કલ્યાણને અર્થે રહ્યા છે. બસ આટલું દ્રષ્ટિકોણ જેને કેળવાય ને એને અક્ષરધામના મુક્ત ઓળખાય. વિચારે કે આ તો આટલી પ્રવૃત્તિમાં હોય, આટલા વ્યવહારમાં હોય, આટલા અટવાયેલા હોય, તો પણ ગુરુજી જેવા મોટા પુરુષ વિશે વિચારીએ કે આટલું બધું આવી હોય, આટલી ઉપાધિમાં હોય, પણ ભગવાનનું ધ્યાન કરવું, ભજન કરવું, કથા કરવી, કથા સાંભળવી, પૂજા કરવી, ઠાકોરજીના શણગાર કરવા, એ થતું હોય તો જાણે ઓલું કંઈ હતું જ નહીં, આવું કેવી રીતે થઈ જાય છે? કારણ કે એમાં મુક્તપણું એવું હોય જેના કારણે એ જ્યારે ભગવાનમાં જોડાય ત્યારે પણ સંપૂર્ણ એવી રીતે જોડાય જાણે ઓલું કંઈ હતું જ નહીં. એવું જેમાં દેખાય, એવું જેમાં દેખાય, અનેક ઉપાધિઓ હોય, અનેક ઉપાધિઓ વચ્ચે ઉદ્વેગિત થયેલા દેખાતા હોય, પણ ભગવાન સંબંધી ક્રિયા કરે જાણે કંઈ થયું જ નથી, એવું જેનું થઈ જાય, સહજ થઈ જાય, ભગવાનમાં જોડાયા હોય તો ઓહો જાણે કેવા ભગવાનમાં જોડાઈ ગયા છે, એવું જેને થઈ જાય, એવા લક્ષણોથી જેના ઇન્દ્રિયોને અંતઃકરણ આપણી સાથે જ્યારે વર્તે ત્યારે આપણા જેવા થાય, પણ એને અલૌકિક સ્થિતિના દર્શન સૂક્ષ્મ ભાવે કર્યા કરીએ ત્યારે એ જણાય કે આ તો આપણા જેવા નથી, આનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું આપણા જેવું નથી. એમ કરીને ભગવાનના એવા મહામુક્તને ઓળખે, એમાં ચોટે, એ અક્ષરધામ સુધી પહોંચે, એમ પહોંચે. ત્યારે આવા અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર આવે જ છે, આજે પણ છે. તો એવા મુક્તો જ્યારે આવે ત્યારે આ બધા પ્રધાન પુરુષો, વિરાટ પુરુષો, બ્રહ્માદિક ઈશ્વરો, એ બધાએ મહારાજના સ્વરૂપને સમજવા માટે આ બ્રહ્માંડના હોય કે બીજા બ્રહ્માંડોના હોય, જ્યાં જ્યાં અક્ષરના મુક્તો જાય ત્યાં ત્યાં એ ઈશ્વર પુરુષો બહુ જ તાકાતવાળા છે, બહુ શક્તિવાળા છે, ભગવાન તરીકે બ્રહ્માંડોમાં પૂજાય છે એવા ઈશ્વરો અક્ષરધામના અધિપતિનો નિશ્ચય કરવા માટે, એનો મહિમા સમજવા માટે પૃથ્વી પર આવે છે. પાઠશાળા પૃથ્વી પર જ છે, અક્ષરધામની પાઠશાળા પૃથ્વી પર છે, કારણ કે અક્ષરના મુક્તો પૃથ્વી પર આવે છે. એ કંઈ બદ્રિકા આશ્રમ કે સ્વેદદીપમાં નથી જતા, એ પૃથ્વી પર આવે છે. એટલે એની કોલેજ જ અહીં છે અક્ષરધામની, એટલે કોઈને પણ એડમિશન અહીં જ લેવું પડે. હવે બ્રહ્માદિકને જો મહારાજના સ્વરૂપને સમજવું છે તો ગોપાળાન સ્વામી જેવા મહામુક્ત અહીંયા આવ્યા હોય તો એમને દેહ ધરી નહીં આવવું પડે. એવા અક્ષરના મુક્ત આજે બેઠા હોય તો એને ત્યાં આવવું પડે દેહ ધરીને. હવે દેહ ધરે, આ બધી વાત ગોપાળાન સ્વામીની વાતોના આધારે હું કરું છું. આ ગોપાળાન સ્વામીની વાતોનો જેને અભ્યાસ હશે એને ગોપાળાન સ્વામીની વાતોમાંથી આ વાત સમજાશે. એ જ્યારે ત્યાંથી અહીં આવે ત્યારે આવે, એ તો શ્વેતદીપાધિપતિ છે, શ્વેતદીપના અધિપતિ છે, એ તો સત્યલોકના અધિપતિ છે. તો આવી એ પૃથ્વી પર આવ્યા, ભલે અહીંનું આયુષ્ય જે 100 વર્ષનું છે ને એ લોકો માટે એક પલકારા જેવું જ છે, જેને આમ બસ આંખ બંધ કરીને ખોલીએ એટલી વારમાં તો એનું આયુષ્ય એટલું પૂરું થઈ જાય.
પણ એટલી વાર પણ સત્યલોકનું સંચાલન કરવા માટે કોકની તો જરૂર પડે ને, પ્રકૃતિ પુરુષનું સંચાલન કરવા, પ્રકૃતિ પુરુષના લોકનું સંચાલન કરવા કોઈકની જરૂર પડે ને. ત્યારે ગોપાળન સ્વામીનો મત છે કે પોતાની ગાદી બીજાને સોંપીને આવે છે, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એ ન્યાય છે, ન્યાય રાખ્યા છે વાઇસ અધિપતિઓ, એવા અધિપતિને બનાવે, અથવા તો બીજા ધામના અધિપતિ હોય ને એને કહે કે થોડી નજર રાખજો આ બાજુ, થોડું આગુ પાછું ના થાય. આપણે નહીં પેલું ખેતર ખેતર હોય, સેઢા બે હોય તો આ ખેતરવાળા કંઈક દહથી બહાર જતા હોય તો ઓલાને કહી જાય શું કે મારા ખેતરનું થોડું ધ્યાન રાખજો, હા ધોર ઢાખર કંઈ આવી ના જાય, હમણાં બાજરો થયો છે પાછા જોતા રહેજો થોડું, હા દહથી અમે નથી એમ કહે ને. ઇન્ડિયાની અંદર ઘર હોય તો કે અમારું ઘર થોડું બંધ છે, બે આંટા મારતા રહેજો પાછા આ બાજુ, કે ને એવું એમ છે ને. અક્ષર આ બધા અક્ષરધામના અધિપતિની ઓળખાણ કરવા પોતાના ધામનું જે વૈભવ છે એને છોડી નહીં આવે ને, ત્યારે ત્યાં કહેતા આવે કોકને કે થોડું ધ્યાન રાખજો ને હું આવું છું, હમણાં હમણાં એક પલકારો વાગે એટલામાં આવું છું, પણ એના એક પલકારામાં આપણે 100 વર્ષ જતા રહે, અહીં 100 વર્ષ થઈ જાય એટલો ટાઈમ ગાળો છે એનો, તો કે બસ હું હમણાં આવ્યો, હમણાં જઈને આવું, તમે થોડું ધ્યાન રાખજો. તે ત્યાંથી અહીં મનુષ્યનો જન્મ ધરે, મોટા અક્ષરધામના મહામુક્ત હોય એમને મળે, ભગવાનનો પાકો નિશ્ચય કરે, અહીંયા આગળ એનો દેહ પડે, પછી પાછું જવાનું ક્યાં ખબર છે? અક્ષરધામમાં નહીં, અધિપત્યોને ક્યાં જવાનું? પાછું પોતાની ગાદી પર, ગાદી ઉપર જવાનું, ગાદી ઉપર જઈને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનું, ભજન કરીને નિશ્ચય પાકો રાખવાનો, જે મહામુક્તોનો નિશ્ચય કર્યો છે એને વાગોળવાનો, અને ત્યાર પછી એનું આયુષ્ય ત્યાં પૂરું થાય. જેટલો પેલો કોન્ટ્રાક્ટ ભગવાન આરે પહેલાં કરી દીધો છે કે મારા 100 વર્ષ સુધી હું આ ગાદી ભોગવીશ, એ ગાદીનું સંપૂર્ણ ભોગવટો કર્યા પછી એ અક્ષરધામમાં જાય. બોલો, ગાદીપતિ થવા માલ છે? માલ છે, પણ બધાને થવું જ અધિપતિ, કોઈને દાસના દાસ થવું નથી, બધાને અધિપતિ થવું છે. કોક ખુરશીના અધિપતિ થાય, કોક આટલા આટલા છે ને હાવ ભાડે ઘર હોય ને એનું વ્યક્તિને થવું ગમે છે શું? અધિપતિ, ભાડે ઘરના અધિપતિ, કુટુંબ પરિવારમાં અધિપતિ, એક ઘરના પણ અધિપતિ, ફળિયાના અધિપતિ. એક ગામ છે કંડારી પાસે, બહુ મોટું ગામ છે, નામાંકિત ગામ છે. એ ગામની અંદર વર્ષો પહેલાં એકવાર સત્સંગ સભા કરવા જવાનું થયું, એટલે અજાનું ગામ એટલે 2-5 આગેવાનોને ભેગા કર્યા. મેં કીધું ભાઈ અહીં સભા કરવા જવું આવવું છે તો શું કરવું? તો કે સ્વામી અમારા ગામમાં તો ગલીએ ગલીએ એક એક દાદો છે કે, એટલે મેં કીધું એક એક વૃદ્ધ છે દાદા એટલે, તો કે એવો નહીં દાદો, ઓલો દાદો, સમજ્યા, દાદાગીરી કરે એવો દાદો. અમારા ગામમાં એક એક ફળી એક એક દાદો છે, એટલે તમારે કે આખા ગામની જો સભા કરવી હોય ને તો એક એક ફળિયાનો એક એક દાદો ભેગો કરવો પડે. અમે 5 જે છે ને એમાં તો એક જ દાદો આવ્યો છે, એક ફળિયાનો. અમારા ફળિયા જેટલા છે એક એક ફળી એક એક દાદો છે. મેં કહ્યું એટલા દાદાનું મળું ક્યારે ને સભા કરું ક્યારે, એના કરતાં જય સ્વામિનારાયણ, પધરામણી કરી જશું તમારે ઘેર. હવે અમારે સ્વામી બહુ ગામમાં કે બધે ફળીએ ફળીએ એક એક માથા ભારે માણસો છે, એટલે અમારે તો સરપંચને ચૂંટણી થાય ને તોય મોટો પ્રોબ્લેમ, એક ફળિયાનો અધિપતિ. પછી સરપંચની ચૂંટણી થાય ગામની, ત્યારે ગામનો અધિપતિ, જીવને અધિપતિ થવાનું, એવું એક એવું એને અધિપતિ થવાનું ચક્કર ઊંધું ચડેલું છે કે ના પૂછો વાત. હવે અહીં આગળ જો અધિપતિ એક ગામનો સરપંચ થવાનું ના છોડીએ કે, તો એને જો આવું કોઈ મોટા ઈશ્વરનું પદ મળ્યું હોય તો છૂટે એનાથી? ના છૂટે. જેને જેને પ્રકાશિત જ થવું છે એ વળી છુપાવવાનો ક્યાંથી? જેને આ લોકની અંદર ગાંડા 10 માણસ વચ્ચે પ્રકાશિત થવાની ઈચ્છા થતી હોય અને એવા સંકલ્પો થતા હોય, એને આખું બ્રહ્માંડ પૂજવાની જો પદવી મળે, આખું બ્રહ્માંડ એને પૂજે એવી એને પદવી મળે, તે છોડે ખરો? માટે દાસના દાસ થવાનો અભ્યાસ રાખે ને એ જ અક્ષરધામનો અનાદિ મુક્ત થઈ શકે. જે પોતાની સ્થિતિ અને પોતે છુપાવવાની આદત જેના જીવમાં જન્મે ને, એ જ અક્ષરધામનો મુક્ત આ જન્મે થઈ શકે, નહીં તો ફસાવાની અનેક જાળીઓ ભગવાને બિછાવી છે. પંચ વિષય કી જાલ બિછાય, બંધન રચ્યા બારી. કોઈ જગ્યાએથી નીકળવાની બારી નથી,
પંજ વિષય કી જાલ બિછાઈ બંધન રચ્યા ભારી લાલચ મે સબ જીવ ફસાયે નિકલને કી નહી બારી હો પ્રભુ અચરજ માયા તુમારી બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારી યોગ કરંતે યોગી મોહે દુનિયા કોણ બિચારી હો પ્રભુ અચરજ માયા તુમારી. પંચ વિષયની જાળ તો બ્રહ્માંડમાં બિછાવી છે, બ્રહ્માંડની પર બીજી માયા બિછાવી છે, ઈશ્વરીય અર્થની માયા, પદ પ્રતિષ્ઠાઓની માયા, અનંત જીવો તમને પૂજે એવી માયા, અનંત જીવો તમને હાથ જોડે એવી માયા, અનંત બ્રહ્માંડોનું સંચાલન કરો એવી માયા, અનંત ઈશ્વરો તમને હાથ જોડીને રોજ પૂજે એવી માયા, એવી અનંત માયાની જાળો હજુ આ બ્રહ્માંડથી પર બિછાવી છે. આપણે તો હજુ અહીં આગળ જ પંચ વિષયના અહીં જ કંઈક સારું ખાવાનું, સારું જોવાનું, સારું સાંભળવાનું આવે અહીં જ ફસાઈ જઈએ છીએ. આના પછીની જાળીઓ તો હજુ આનાથી મોટી છે. બોલો, આનાથી મોટી જાળીઓ છે આવી બધી ઈશ્વર કોટીની જાળીઓ, માયા જ મહામાયા જેને કહેવાય, એ માયાને પણ ઉલ્લંઘે છે, એ અક્ષરની સરહદમાં પહોંચે છે, એ અક્ષરની સરહદમાં પહોંચે છે. જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણ એની, જેની નજર ઠેક પહોંચી ગઈ છે એની સમજણને સાબાસ છે. આવા અધિપતિઓ અહીં પૃથ્વી પર આવે ને ત્યારે એ ત્યાં આગળ ગાદી હોપીને આવે, પછી આયુષ્ય ભોગવવું પડે. પણ જે એ અધિપતિની અંડરના જે મુક્તો છે એને જો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પાકી થતી જાય તો એ લોકો ડાયરેક્ટ ત્યાંથી જતા રહે, એને અહીં આવવું ના પડે, પણ ઓલા નહીં આવવું પડે. કેવી વિચિત્રતા છે. આ ગોપાળન સ્વામી આવું બોલ્યા છે, સ્વામીને ખબર, કારણ કે સ્વામી તો મહામુક્ત છે. હવે અહીં આગળ થયું શું, ભૂમા પુરુષનો લોક વ્યાપકાનંદ સ્વામીએ ખાલી કર્યો. ભૂમા પુરુષ કે હવે મારે એકલા નહીં શું કરવાનું, સ્વામી કે તમારે તો આયુષ્ય ભોગવવી જ પડે, અહીં રહેવું જ પડે, તો આપણે આખું ઘર ખાલી કરી નાખ્યું ને. સ્વામી કે મોકલશે કોકને મહારાજ, મહારાજે કંઈક વિચાર્યું જશે ને. એમાં એક વખત એક વખત એવું થયું, ભીમભાઈ મહારાજ પાસે હાથ જોડીને બોલ્યા, મહારાજ મારી એક વાત સાંભળો. રાજનીતિમાં એવી રીત છે કે જ્યારે રાજા હોય એ રાજાને ત્યાં છોકરાનો જન્મ થાય, પટ્ટાભિષેક થાય રાજાનો, તો બધા બંદીવાનને રાજા છોડી મૂકે, રાજી થઈ જાય રાજા, નવો રાજા બેસે ને તો જેટલા પેલા જેલખાનામાં પડે ને બધાને રજા આપી દે, રાજાના કુંવર જન્મે ને તો જન્મની ખુશાલીમાં બધાને રજા આપી દે. માટે પ્રભુ તમારો પટ્ટાભિષેક થયો છે, મહારાજનો ગાદી પટ્ટાભિષેક થયેલો જેતપુરમાં હજુ. એટલે તરત ભીમભાઈએ કીધું, થયો આપણે પટ્ટાભિષેક, સુની હરખ્યા છે લોક અનેક, પણ નરકના કુંડમાં જે છે તે તો પ્રાણી પીડા જ ખમે છે. પણ પ્રભુ તમે ગાદીએ બેઠા ને બધા રાજી થયા, પણ આ નરકના કુંડમાં પડેલા જીવો તો પ્રભુ દુઃખી થાય છે. કોઈ સંતને મોકલો આપ, જઈને જીવ છોડાવે અમાપ. કોઈ સાધુને મોકલો ને પ્રભુ ત્યાં, કે ત્યાંના જીવન છોડાવે. અને ત્યારે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કીધું, તમે યમપુરીમાં જાઓ અને નરકના કુંડને ખાલી કરો, ત્યાંથી પ્રાણીને છોડાવો અને ભૂમા પુરુષના લોકની અંદર મોકલો. એટલે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સમાધિ કરીને નરક કુંડની અંદર ગયા, નરકમાં ગયા. નરકના કુંડમાં અનેક જીવો ચીસા ચીસ કરતા હતા, અનેક જીવો દુઃખી થતા હતા, યમદૂતોનો માર ખાતા હતા. ત્યાં જઈને સ્વામીએ તેને દેખી દયા, નરક કુંડમાં નરનાર ચરજકારી છે, પાપી પીડાતાય અપાર ચરજકારી છે. નરકમાં કઈ કથા થાય જ ને, નરકની અંદર થોડો ત્યાં આઈસ્ક્રીમ વેચાય છે, ટાઢું કરો, નરકમાં થોડો લંચ મળે છે, બપોર ભાઈ લો પાણીપુરી જમો. નરકની અંદર તો ધોકા છાપ, ત્યાં તો ધોકાવાના, જે બાજુ જોવે બાજુ રાડા રાડ, મરી ગયો હોય માં ઓ બાપ ફરી કરવું નથી, છોડો છોડો મને, આવે આ તો ભૂલ થઈ ગઈ. યમદૂ તો કે ભૂલ થઈ ગઈ ના દીકરા, તને હજાર વખત સાધુએ સમજાવ્યું હતું તોય નથી સમજો, તે દસ જણા નહીં હજાર યમદૂ તો ભેગા થઈને એને ખરેખરો ઠમઠોરે ને. તો
એવું છે. તને કેટલી વાર સમજાવ્યું કે ભાઈ આ નથી મજા, આમાં નથી મજા, તોય એટલે ત્યાં તો સવાર સાંજ બ્રેકફાસ્ટ લંચ એ બધું સોનો, એ ખરખો જ મેથી પાક રૂપી બ્રેકફાસ્ટ, મેથી પાક રૂપી આઈસક્રીમ. કયો મેથી પાક? ધોકા છાપ. નરક, નરકના કુંડ, નરક છે ને નરકના દ્વાર પર જ લખ્યું છે ધોકા નગરી, પધારો આપણું શુભ સ્વાગત છે. ખાલી પહેલે દિવસે જાય ને ત્યારે પેલો કેસ ચાલતો હોય કે ભાઈ આને કઈ કઈ સજા ને ક્યાં ક્યાં નાખવાનો છે, 28 નરકના કુંડ છે એમાં અમને કેટલા કુંડમાં નાખવાનો છે, તે દિવસ થોડી શાંતિ લાગે. કેસ ચાલતો હોય ને ત્યાર પછી જેવો કેસનું ડિસિઝન આવી જાય ને મરી ગયો, કેસનો ડિસિઝન આવે એટલે જીવ મરી ગયો, પછી તો રાડા રાડ પડાવી દે. અને પાછા એક વખત નહીં, એક એક ભૂલની હજાર વખત આ લોકો યાદ કરી કરીને ઓલો કે ભાઈ હવે સમજાઈ ગયું હવે છોડો મને, ના. અહીંયા આગળ છે ને કોઈને પકડે ને અને પકડ્યા પછી એની પાસે કોઈ વાત કઢાવી હોય ને ત્યારે એને જે પોલીસ મારે ને ઇન્ડિયાની અંદર, એનો ક્યારેક કોક વિડીયો લીક થાય ને જો કેટલો ખરાબ રીતે વ્યક્તિને મારે, અહીંયા જ નરક લાગે. તે એ યમદૂતો તો કેવા હોય, એને કંઈ દયા ના આવે, એ તો ધડાધડી બોલાવે, કારણ કે એને દયા ના આવે એને જ ને નોકરી આપે. યમદૂતો એને જ કરે, કારણ કે એ જ હરખું ધોકાય કે ને, આપણા જેવાને આપ્યું હોય તો આપણે શું કરીએ ન્યાય, ન્યાય ઓલાને કે હારું ભાઈ ભૂલ થઈ ગઈ વાંધો નહીં હાલ લે માળા કર, એ ચાલતો હશે ન્યાય ના, તો ધડાધડી બોલાવે એવા હોય બધા. એવા બધું નરકની અંદર ચીસા ચીસ પડતી હતી બધી બાજુ પર. આ જોઈને દયા આવી સ્વરૂપાનંદ સ્વામીને, તેને દેખી દયા આવી અચરજકારી છે સ્વરૂપાનંદ સ્વામી, સાધુ છે એને દયા જ આવે ને, એ કંઈ થોડા કે ના ના આપો બે વધારે, સ્વામીને દયા આવી, બોલ્યા હરિ મૂર્તિ બળ લાવી અચરજકારી છે. સ્વામી ભગવાનની મૂર્તિનું બળ લઈને ત્યાં બોલ્યા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નરકની અંદર સ્વામિનારાયણ મહામંત્રની આહલેક જાગી, યમદૂતો જે મારતા હતા એના હાથ એવાને એવા સ્થિર થઈ ગયા, સ્થિર થઈ ગયા. કોઈ જગ્યાએ કોઈ યમદૂતથી કોઈને સજા આપવાનું જે કાર્ય ચાલતું હતું આખી યમપુરી ઠપ થઈ ગઈ, થોડી વાર સ્થિર થઈ ગઈ. સ્વામિનારાયણ 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 મહામંત્ર આખી નરકની નગરીની અંદર ગુંજવા લાગ્યો. જીવ પ્રાણી માત્રને પરમ શાંતિ થઈ ગઈ જે લોકો માર ખાતા હતા, એ કારણ કે ત્યાં તો કોન્સ્ટન્ટ મારે. આફ્રિકાની અંદર ગધેડા ગાડી હોય, આફ્રિકામાં છે ને ગધેડા ગાડી હોય, એક જ વાર મેં તો જોઈ છે, પણ આવું બધું હોય તો કેટલીક વાર મને યાદ રહી જાય, કારણ કે હું કંઈક વિચાર્યા કરું કે ક્યાં સેટ થાય, નરક હારે મને સેટ થઈ ગયું. તે ગધેડાને ત્યાંના જે લોકો ગધેડા ગાડી ચલાવે ને, એ ગધેડાને ગધેડું ઊભું જ હોય, ગધેડું જોડે ગાડી સાથે, હવે ગધેડું ઊભું જ હોય, પણ એને ચાબુકથી આમ સતત માર્યા જ કરે, ઊભું હોય તોય મારવાનું. એના વાળ આખા ખરી ગયા હતા ગધેડાઓના, બધાને લાગટ એવું દેખાય. મેં પેલા હરિભગતને પૂછ્યું, મેં કીધું આ પેલું ગધેડું ઊભું છે નથી ગાડી ચલાવવાની તો કેમ માર્યા કરે છે? તો કે સ્વામી એની જાત કઈ ગધેડાની, એટલે સ્વામી જો એને માર્યા ના કરે ને તો એ આ ગાડી ખેંચવાની અંદર ઊંધું ચાલે, એટલે એને આ લોકો માર માર જ કરે સતત. જ્યાંથી પેલો ગાડીએ બેઠો હોય ને આમ બસ આમ બધા જેટલા તમે જો આમ આમ બસ આમ ફેરવ્યા જ કરે ચાબુક એની ઉપર. ગજબનું કહેવાય. મેં કીધું આ જીવતા નરક છે એમ. નરકની અંદર એવું નથી કે નાઇટ થઈ હોઈ જાઓ, યમદૂત તો હોતા જ નથી, 24 અવર્સ ચાલુ ને ચાલુ. અહીં નથી હોતા 24x7ના સ્ટોરો, 7-11 ને કે 24 કલાક ખુલ્લા, એમ નરકની અંદર રજા જ નહીં, ચાલુ ને ચાલુ, ગેપ જ ના પડે. જબરી ડ્યુટી છે એ લોકોની, આ 24 કલાક ચાલુ જોબ જેની છે એ નરકના કુંડ છે. અક્ષરધામમાં ભગવાન હોઈ જાય તો રાત પડે છે એવું કહે છે, ભગવાન જ્યારે સૂવે ને ત્યારે અક્ષરધામમાં રાત. મને ખબર નહીં નરકમાં રાત ક્યારે પડતી હોય, લખ્યું નથી. 24 કલાક માર ખાવાનો. એ બધા જીવો કેટલા યુગોથી માર ખાતા હતા, બધા જીવોને આમ શાંતિ થઈ. ઓહો ઓહો, આ હું સ્વામિનારાયણ મહામંત્ર. અરે અહીંયા આગળ સ્વરૂપાનંદ છે કે બધા જપો સ્વામિનારાયણ છૂટવું હોય તો, અને પછી એવા ટાઈમે કોણ ના જપે? બધા જપે. આખા આખી જિંદગી નાસ્તિક રહ્યો હોય ને, પણ જ્યારે છેલ્લા સમય હોય માનો બાપ નીકળે ને કોક કે હવે ભજન કરો તો સારું તરત કરવા લાગે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ કર્યું, અને ત્યાં તો મહારાજના પ્રતાપે સ્વરૂપાનંદ સ્વામીના પ્રતાપે ત્યાં એવું થયું
કાઢી જીવ કીયા કીધા કુંડ ખાલી અચરજ કારી છે, જેને જમે નાખ્યા તા ઝાલી અચરજ કારી છે. બધાય જીવો ત્યાં ચતુર્ભુજ રૂપ થયા અને ત્યાંથી સીધું એડ્રેસ આપ્યું સ્વરૂપાનંદ સ્વામીએ ભૂમા પુરુષના લોકમાં. આખું ન્યાથી આખું ટોળું ઉપાડ્યું, જેટલા જીવો હતા બધાય એક સાથે, અને બધાયને મોકલી દીધા ભૂમા પુરુષના લોકમાં. ભૂમા પુરુષનો લોક આખો ભરી ગયો, વ્યાપકાનંદ સ્વામી ખાલી કર્યો. તે હવે અહીંયા આગળ યમદૂતો નવરા થઈ ગયા. આ કે અમારે હવે શું કરવું, કોની યારે કુસ્તી કરવી, આ બધાય જીવ ગયા. સ્વરૂપાનંદ સ્વામી કે ચિંતા ના કરો, ભયાનક કળિયુગ આવવાનો છે હમણાં, ભયાનક કળિયુગ. લોકો જે નહીં જોવાનું એવું જોશે, નહીં ખાવાનું ખાશે, વ્યભિચાર માત્રમાં પડશે, દારૂ આદિકમાં પડશે, માંસ આદિકમાં પડશે. આ બધાય જીવો હમણાં તમને જોજો ખરા, ઢગલા બંધ, તમારી યમપુરી ડબલ થઈ જશે, જાઓ આશીર્વાદ. તે અત્યારે યમપુરીનું એક્સટેન્શન કરવું પડે છે, ન્યાય એક્સટેન્શન માગ્યું દક્ષિણ દિશામાં. હાઈવે મોટા કરવા પડે છે, હાઈવે મોટા કરવા પડે છે, કે આ જીવો લઈ જવાના અંદર હાંકડ પડે છે, એ લોકો પહોંચી નથી વળતા, એટલું કામ આવી ગયું છે. અત્યારે ભરતી ચાલુ છે યમદૂતોની, કોઈને નોકરી જોઈએ તો પહોંચજો, કારણ કે અત્યારે ભરતી ચાલુ છે અને કેટલું બધું કામ આવે છે, એક સાથે કેટલાનું ઉપાડવાના થાય છે. કારણ કે ભગવાન ભજવા છે કોને, એ બાજુ નરકને જ ભરવું છે બધાને. સ્વરૂપાનંદ સ્વામીએ ત્યાં નરક ખાલી કર્યું અને નરક ખાલી કરીને બધાને ભૂમા પુરુષના લોકમાં મોકલ્યા. તે નિશ્રયા હરિ પ્રતાપે અચરજકારી છે, એ તો અતોડવા તય માપે અચરજકારી છે. ભગવાનના પ્રતાપે ત્યાંથી નીકળ્યા છે. પણ આ બધું જ કાર્ય મહારાજે બતાવ્યું કોના દ્વારા, સ્વરૂપાનંદ સ્વામી દ્વારા. એવા સ્વરૂપાનંદ સ્વામીના અચરજકારી વાત છે. આના દ્વારા સ્વામી આપણને ભગવાન શ્રીહરિ કેટલા મોટા છે, કેવા અચરજકારી છે, કેવા પ્રતાપી છે, એ સમજાવવા માટે સ્વામી આપણને હરિસ્મૃતિ ગ્રંથની અંદર સ્વરૂપાનંદ સ્વામીનું આખ્યાન આગળ સંભળાવ્યું. આગળ સ્વામી આપણને હવે 26મી કડીમાં પર્વતભાઈ જે સદાય મૂર્તિમાં રહેતા એમના આખ્યાન દ્વારા મહારાજનું અલૌકિક સ્વરૂપ સમજાવશે. 25 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રી